સાવલી તાલુકાના ગોથરા ખાતે અગલે બરસ તું જલિયાના નાદ સાથે ગણેશ પ્રતિમાઓનું બળિયા બાબજીના મંદિર પાસે આવેલ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ ઉત્સવની ઉજવણી પૂર્ણ થઈ અને બાપાને વિદાય આપવાનો દિવસ છે અને સાવલી તાલુકાના ગોથરા ખાતે જય યુવક મંદિર, ક્ષત્રિય યુવક મંદિર, શ્રી ગણેશ યુવક મંદિર તેમજ માળી યુવક મંદિર દ્વારા ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મંદિરના રહીશો દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી હતી. 10 દિવસ બાપાએ આ તમામ લોકોની મહેમાનગતિ માની આદિત્ય માણી અને બાપાએ વિદાય આપવાનો દિવસ હોય. સાવલી તાલુકાના ગોથરા ખાતે આવેલ બળિયા બાપજીના મંદિર પાસે આવેલ તળાવ કિનારે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વેળાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ગોથરા ગામે 3 યુવક મંડળો, બાથીજી યુવક મંડળ, જગદંબા સેવા ટ્રસ્ટ યુવક મંડળ અને હોળી ચક્ર યુવક મંડળ દ્વારા શ્રીજીનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલની અંદર હિન્દુ મુસ્લિમ એકતાની ભાવના રાખી અને આ ગામના દરેક નાગરિક ભેગા થઈ હળીમળી અને શ્રીજીનું યુવક મંડળ શ્રીજીનું વિસર્જન કરેલ છે અને 10-એ 10 દિવસ ભક્તિભાવપૂર્વક દરેક હિન્દુ ભાઈઓએ પૂજા અર્ચના કરેલ છે અને બધા શાંતિપૂર્વક અને પોલીસ અને મુસ્લિમ ભાઈઓ દરેકે સાથ સહકાર આપ્યો એ બદલ દરેક કુમનો, દરેક હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. અમે યુવક મંડળ તરફથી હું નારાયણભાઈ રબારી એમનો આભારી છું. અમે યુવક મંડળ એમના ખૂબ ખૂબ આભારી છે.